આજે આપણે બનાવીશું કંટોલાનું શાક। સ્વાગત છે આપનું મધુરા ફૂડ ચેનલ પર। આપ ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી અમારા નવા વિડિયોની અપડેટ તમને મળતી રહે। ચાલો તો આપણે શરૂ કરીએ। આ કંટોલા છે, આ ચોમાસાની સિઝનમાં જ મળે છે। એનો આગલો અને પાછલો ભાગ કાઢી લઈશું અને આવી રીતે કાપી, જો એકદમ પાકા હોય તો એના બિયા કાઢી લેવા। આ રીતે અને આવી રીતે કુમળા જ હોય તો પછી ડાયરેક્ટ જ નાખી દઈશું અને એની સ્લાઇસ કરી લઈશું। એકદમ પાતળી પાતળી કરીશું તો ચડવામાં વાર ન લાગે। આવી રીતે સ્લાઇસ કરી લીધી છે। કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। રાઈ ફાટે એટલે જીરું, મીઠા લીમડાના પાન ઉમેરીશું, જે કાંદા સ્લાઇસ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈએ। મીડિયમ સાઈઝનો એક ડુંગળી ઉમેરી છે, સાતડી લઈશું, ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી એની અંદર આ કંટોલા ઉમેરી દઈશું। ફ્રેશ હશે તો એને ચડવામાં બિલકુલ એ વાર નથી લાગતી, જો તમે ફ્રીઝમાં રાખ્યા હશે તો એને વાર લાગશે, પણ બહાર જ હશે તો એ તરત જ પાકી જશે। ઢાંકણ ઢાંકી એને થવા દઈશું। ઢાંકણની ઉપર પાણી મૂક્યું હતું અને 5-6 મિનિટ પછી ચેક કરી લઈએ તો એ સરસ કૂક થઈ ગયા છે। ઉપરથી એવા જ લાગે છે કે એ કાચા જ છે, પણ એને પ્રેસ કરતાં એ તૂટી જાય છે, એનો મતલબ કે પાકી ગયા છે। આપણે હાથથી પણ ચેક કરી લઈએ, તૂટી જાય છે। હવે એની અંદર 1 ચમચી લાલ મરચું અને 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેર્યો છે, મિક્સ કરી લઈશું। તીખાસ તમે જેટલી ખાતા હોય એ પ્રમાણે ઉમેરી શકો છો। 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ, તમે તીખું ખાતા હોય તો મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો, મિક્સ કરી લઈએ। એકદમ હેલ્ધી ફૂડ છે, જો સિઝનમાં જ્યારે પણ મળી જાય ત્યારે જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવશો કે કેવા બન્યા। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો। થેન્ક યુ।